ભાવનગર સહિત રાજ્યભરમાં સરકારી અનાજનો પુરવઠો નવા ટેન્ડર પ્રક્રિયા અને સર્વર ડાઉનના કારણે હજુ પણ પહોંચી નથી શક્યો. રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં હજુ 30% જથ્થો નથી પહોંચ્યો. છેલ્લા 5 દિવસથી પીડીએસ સર્વર ડાઉનના ઇસ્યુના કારણે અનાજ લેવા આવતા લાભાર્થીઓને ધક્કો ખાવો પડે છે. પુરવઠા વિભાગ તરફથી 1 થી 15 તારીખ સુધીમાં પુરવઠો સરકારી રાશન શોપ પર પહોંચાડવાનો હોય છે. જો કે અપૂરતા અન્ય સરકારી અનાજના જથ્થા સાથે આજ દિન સુધી એક પણ રાશન શોપની દુકાન પર ખાંડનો જથ્થો નથી પહોંચ્યો. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 704 સરકારી દુકાનો છે, જેમાં અનાજનો પૂરતો જથ્થો ન જતા લાભાર્થીઓ અને રાશન શોપ સંચાલકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. પીડીએસનું સર્વર છેલ્લા 4-5 દિવસથી ધીમું ચાલી રહ્યું છે. આજે અત્યારે 1 કલાકથી એનઆઈસી સાથે ચર્ચા કરવા છતાં આ સર્વરને ચાલુ કરવા માટે ગુજરાતમાં નિગમ તરફથી ખૂબ જ મોડો માલ મળે છે. હજી સુધીમાં 30% જથ્થો દુકાન સુધી પહોંચાડી ન શકે નિગમ, અને સિસ્ટમ ઓનલાઈન સિસ્ટમને પણ ચાલુ રાખી શકતી નથી. આથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે અને દુકાનદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે.